नमस्कार, आप जोई रहा छो लोकसत्ता जनसत्ता। हूँ छो मनोज शर्मा। समाचार में बात करिए तो वडोदरा में आज 10मी इंटरनेशनल मेराथोन आयोजन करवामां आव्युं हतुं अने राज्यना मुख्य प्रधान भूपेन्द्र भाई पटेल अने गृह प्रधान हर्ष संघवी उपस्थित रहा हता। हर्ष संघवीए तो आ जे दौड़ थई हती तेमां भाग पण लीधो हतो। वडोदरा में आज 10मी इंटरनेशनल मेराथोन आयोजन हतु अने आमा 42 किलोमीटर 21 किलोमीटर 10 किलोमीटर 5 किलोमीटर अने फन रन साथे दिव्यांग रन पण आयोजन करवामां आव्युं हतुं। आ दौड़मां 92,000 थी वधु दौड़वीरोए भाग लीधो हतो। सौथी पहला सवारे 4:45 वागे 42 किलोमीटरनी आ फूल मेराथोननुं आयोजन करवामां आव्युं हतुं अने आ वखतनी जे मेराथोन छे तेमां खास वात ए पण हती के आ वखते हेरिटेज मेराथोन નું થીમ આપવામાં આવ્યું હતું। વડોદરામાં જેટલી પણ ઐતિહાસિક ઇમારતો છે તેના પણ દોડવીરો જોઈ શકે અને તેવો રૂટ બનાવવામાં આવ્યો હતો। વડોદરાની જે ઐતિહાસિક ઇમારતો છે તેમાં લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સવારમાં જે દોડવીરો આ જે ઐતિહાસિક ઇમારતો પાસે જે હેરિટેજ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંમાં જોડાઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા। આ દોડની જે શરૂઆત થઈ હતી તેમાં વહેલી સવારે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ આવી પહોંચ્યા હતા અને તેમણે પણ આ દોડમાં ભાગ લીધો હતો। સૌથી પહેલાં જુઓ સવારના આ દ્રશ્યો અને હર્ષ સંઘવી જ્યારે આ દોડમાં સામેલ થયા તે સમયના દ્રશ્યો અને લોકોનો ઉત્સાહ। આજે ઘણું સારું લાગી રહ્યું છે કે આખા જ વડોદરાના જે યંગસ્ટર્સ છે મોબાઈલ છોડીને સવાર સવારમાં વહેલી સવારે બધું આખું બરોડા આજે તે દોડી રહ્યું છે એ જોઈને અમને ઘણો જ આનંદ અનુભવીએ છીએ અને અમે લોકો બી એટલું ફ્રેશ ફીલ કરી રહ્યા છીએ મેરેથોનને લઈને કે બસ બધો જાણે થાક ઉતરી ગયો હોય ને વર્ષનો એવું લાગી રહ્યું છે। એટલે જે આ મેરેથોન જેને બી યોજી છે એ લોકોને ઘણો ઘણો ખૂબ ખૂબ આભાર એમને અને હંમેશા આ રીતે બરોડાને દોડતું રાખે એ માટે અમારી બધાને અને હસતું રમતું રાખ। મેરેથોન એટલી સારી સુંદર છે કે બધાને જોઈને બી ખુશી થાય છે કે આટલું વહેલી સવારે બધા ઉઠીને અહીંયા દોડવા માટે આવ્યા છે। એક એન્જોયમેન્ટ બી સાથે છે અને એક બીજો મોટો સંદેશ એ આપવાનો છે કે કોવિડ જે આવી રહ્યું છે પણ અમે લોકો બધા એવું કહીએ છીએ કે કોવિડ નહીં જ આવે, આટલી સારી હેલ્થ રાખીશું હંમેશા માટે અને આવો સારો એવો પ્રતિભાવ બધાનો મળતો રહેશે। જય હિન્દ જય ભારત। યંગ લોકોને શું મેસેજ આપવામાં આવે? યંગ લોકોને એ મેસેજ આપવામાં આવે છે કે તમે લોકો જે મોબાઈલ છોડીને આજે આટલી મોટી સંખ્યામાં તમે બધા હાજર રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ થેન્ક યુ આપનું અને હંમેશા આવી રીતના દોડતા રહો અને મુસ્કુરાતા રહો। જય હિન્દ જય ભારત।
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના જે ફન રન હતું તેનો ફ્લેગ ઓફ કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ અને યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય નેતાઓની વાત કરીએ તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને સ્થાનીય ધારાસભ્યો સહિત ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મોટી સંખ્યામાં જે દોડવીરોના ફ્લેગ ઓફ કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ્યારે આવ્યા હતા ત્યારે તેમને ટૂંકું સંબોધન પણ કર્યું હતું. સાંભળો શું કહી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ. આપણે પણ સહભાગી થઈ અને જે અમારો વિશ્વાસ મૂક્યો છે એનો ઋણ અમે સ્વીકાર કરીએ અને આજે આ 10મી મેરેથોનમાં આજે આપ સૌ અહીંયા જોડાયા છો ત્યારે જે માનીય નરેન્દ્રભાઈએ સ્વસ્થ ઇન્ડિયા એના માટેનો જે મંત્ર આપ્યો છે એ મંત્ર મને લાગે છે આપણા જે ઉત્સાહ છે એ જોઈને મને લાગે છે કે મંત્ર સાકાર થઈ ગયો. આપો પણ આજે આ મેરેથોન થકી દેશ અને દુનિયામાં આજે આટલી ઠંડીમાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ હોય પોતામાંથી બહાર નીકળવું એની જગ્યાએ આટલા વહેલા સવારે આપ સૌ અહીંયા ઉત્સાહથી જોડાયા છો તો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુરુ. અમે બહુ ફ્રેશ મહેસૂસ કરીએ છીએ આટલા સવારમાં. રનિંગ એટલે બહુ બેસ્ટ કહેવાય. બહુ જ હેલ્થ અવેરનેસનું છે અને થેન્ક્સ ટુ ધીસ ઇવેન્ટ વી આર વેરી ફોર્ચ્યુનેટ ટુ બી ધ પાર્ટિસિપન્ટ્સ ઓફ ધીસ મેરેથોન. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ ધ ઓર્ગેનાઇઝર એન્ડ પૂજ્ય તેજલ આંટી. આપણે કઈ દોડમાં ભાગ લીધો છે અને ક્યાંથી ક્યાંની ગ્રુપ છે? 5 કિલોમીટર્સ ફ્રોમ નવલકી ગ્રાઉન્ડ ટિલ હિયર. ઐતિહાસિક વારસો જે આપણો જે બાબતે લોકો જાગૃત થાય તે માટે આ રૂટ પર રાખ્યો છે. શું કહેશો આપણી ઐતિહાસિક વારસા માટે? અમે આ મેરેથોનમાં જોયું છે કે લાઈક હવે હેલ્થ અવેરનેસ બધા પબ્લિકમાં આવી રહી છે. લાઈક યુ કેન સી ધ પબ્લિક એટલે રિયલી નાઇસ. અને યુથ માટે અવેરનેસ અને ફિટનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જરૂરી પણ છે. કોઝ હમણાંના યુથમાં તો બધા બહુ જ લેઝી થઈ ગયા છે તો આવી ઓર્ગેનાઇઝેશને બહુ સારું રાખ્યું છે કે આવી મેરેથોન રાખી છે કે જેનાથી બધા યુથ બહુ ઇન્સ્પિરેશન લે છે. અમે વડોદરા મેરેથોનમાં દર વર્ષે ભાગ લઈએ છીએ. આ વખતે મારી પુત્રી સાથે પણ અમે દોડી રહ્યા છીએ. લાસ્ટ યર પણ અમે દોડ્યા હતા અને આયોજન ખૂબ સરસ છે. છોકરાઓને પ્રોત્સાહન મળે છે તો એ બધી રીતે બહુ સારી છે. આવી પ્રવૃત્તિઓ થતી રહે તો આપણે વડોદરાનું આગળ
પ્રગતિ પણ સારી થાય. સો થેન્કફુલ ફોર ધ ઓર્ગેનાઇઝેશન. ન્યૂ જનરેશન માટે શું શું તમે અપીલ કરશો? સાથે તમારી પણ એક ન્યૂ જનરેશન, તમારી બેબી, ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે. તો આવી બધી એક્ટિવિટી એના માટે પ્રોત્સાહન પૂરું પાડે છે, જેના માટે સવારે ઉઠીને તમે ફિઝિકલી ફિટ હો તો આજે તમે હાફ મેરેથોન, ફૂલ મેરેથોન માટે પણ પાર્ટિસિપેટ કરી શકો છો. સો એ રીતે હેલ્પફુલ છે. શું નામ તમારું? ઝીલ. આજે તમે પ્રથમવાર દોડી રહ્યા છો. હા. તો કેવું ફીલ થાય છે તમે આજે મમ્મી પપ્પા સાથે દોડો છો? મને બહુ જ મજા આવી આજે. બહુ મજા આવી. હા. તો ફરી નેક્સ્ટ ટાઈમ મેરેથોન થશે તો તમે એમાં ભાગ લેશો? હા. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2023નું જે આયોજન થયું હતું ને તેમાં 92,000થી પણ વધુ જે દોડવીરો જોડાયા હતા. વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ, શાળાઓ અને કોર્પોરેટ જગતના મોટા માથાઓ પણ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. ત્યારે આ મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન આ સંપૂર્ણ મેરેથોન વિશે શું કહી રહ્યા છે આપ પણ સાંભળો. આજે એમજી વડોદરા મેરેથોન 2023 પાવર્ડ બાય જોય ઈ બાઇકના 42, 21 અને 10 કિલોમીટરના ફ્લેગ ઓફમાં હજારોની સંખ્યામાં પરદેશથી આવેલા આપણા દેશના, આપણા ગુજરાત સ્ટેટના અને વડોદરાના દોડવીરો જોડાયા. ખાસ વાત, ખાસ આનંદની વાત કે આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર અને આપણા હોમ મિનિસ્ટર આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી બી આમાં જોડાયા છે. તેઓ બી હાફ મેરેથોન દોડે છે રેગ્યુલરલી અને એક આપણને ખૂબ ઇન્સ્પિરેશન ને પ્રોત્સાહન આપીને ગયા. આપણી આ દોડ, આ વખતની જે હેરિટેજ દોડ છે, જે આપણા વડોદરાના જૂના સિટીના ભાગમાંથી જશે, જે આપણી કેન્ડી ગેટ, પાણી ગેટ, આપણું ન્યાય મંદિર, સુરસાગર જેવી આપણી હેરિટેજની ઇમારતો છે ત્યાંથી જે જશે એનો એક બહુ જ નવી જાતનો અનુભવ સૌને થશે. અત્યારે ખબર આવી રહ્યા છે કે આપણા જે દોડ્યા તો દોડ્યા, પણ જે રૂટ ઉપર રહેતા આપણા જે રેસિડન્ટ્સ છે વડોદરાના, તેઓ બી રસ્તા ઉપર આવીને દોડવીરોને વધાવી રહ્યા છે. તો આ એક ખૂબ ઉત્સવનો માહોલ છે. આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ફિટ ઇન્ડિયાનો એલાન કર્યો છે, ફિટનેસ હશે, સ્વાસ્થ્ય હશે તો આપણે બચીશું કોવિડ જેવા રોગોથી. અને આપણા આદરણીય પ્રધાનમંત્રીનું આત્મનિર્ભરતાનું જે એક સ્વપ્ન છે, એક લક્ષ્ય છે, એ તરફ આપણે આગળ વધી શકીશું. વડોદરા મેરેથોનમાં 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર બાદ દિવ્યાંગ રન અને પ્લેઝ રનનું પણ આયોજન થયું હતું અને આ દિવ્યાંગ રનમાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા તુલસીભાઈ પણ જોડાયા હતા. તુલસીભાઈ સાથેની જુઓ આ ખાસ ચર્ચા અને તેમની ઊંચાઈ અને તેમના જે આત્મવિશ્વાસ છે કે તેઓ આ સૌથી મોટી મેરેથોનમાં પણ જોડાયા. વડોદરાની સૌથી મોટી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં સૌથી નાના કોઈ દોડવીર હોય, એ ખાલી એજમાં જે એની હાઈટમાં નાના છે, પરંતુ તેમની જે હિંમત છે એ સૌથી મોટી છે. અને આજે આ વડોદરા મેરેથોનમાં તેઓ ભાગ લેવા આવ્યા છે. તુલસીભાઈ, તુલસીભાઈ શું કહેશો આટલી મોટી મેરેથોન અને એમાં તમે દોડી રહ્યા છો? આજ હમ 2 સાલ બાદ આયા હે, આજ હમકો યે રન કરને કા મોકા મિલા, તો આજ રન કરકે અચ્છા લગા. આપકો નહીં લગતા ઇતના તેજ દોડને વાલે ઇસમે દોડ રહે હે, દુનિયા કે દોડવીર આ રહે, ઉસમે આપ કહા દીખોગે? હમ યહાં આયા હે ઓર હમ ભી દોડ રહે હે, તો હમારે હમારે જૈસે દોડેંગે તો ફિર અચ્છે લોગ ભી દોડ સકતે હે. આપ લોગો કો ક્યા કહેના ચાહેંગે? આપકો કેસે પતા ચલા કે યે મેરેથોન આપ પહેલી બાર આયે હે યા ઇસકે પહેલે આ ચુકે? ઇસકે પહેલે હમ આ ચુકે. ઇસકે પહેલે ભી આ ચુકે? હા આયે થે. આજ આપને કોન સી કેટેગરી મે યહાં પર દોડ આયા? આપ આપ જો દોડને યે પહેલે સે તૈયારી થી કે આજ હી દોડ, આજ હી ઇસમે આયે? આજ હી આયે. આપ જોઈ શકો છો કે આ તુલસીભાઈ છે જેવો માત્ર આ મેરેથોન દોડમાં સામેલ થાય અને લોકોને પણ આનો એક એક સંદેશ આપે કે જો આ દોડી શકે છે તો કોઈ પણ દોડી શકે છે, ને તેને લઈને તુલસીભાઈ આ વડોદરા મેરેથોનમાં આજે પાર્ટિસિપેટ પણ કરી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા.